નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. એમએસ યુનિવર્સિટી ખાતે વિદ્યાર્થીઓ દ્વારા જે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું, ત્યારબાદ વડોદરાની એમએસ યુનિવર્સિટીએ કોમર્સ ફેકલ્ટીમાં વધુ 1400 વિદ્યાર્થીઓને પ્રવેશ આપવાનો નિર્ણય કર્યો છે. એમએસ યુનિવર્સિટીમાં સ્થાનિક વિદ્યાર્થીઓને પ્રવેશના મુદ્દે વિરોધ ચાલી રહ્યો હતો. આ હવે એક નિર્ણય કરવામાં આવ્યો છે કે વધુ 1400 વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવશે. આ એડમિશન મુદ્દે એમએસ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરીને માહિતી આપવામાં આવી છે. પ્રેસ કોન્ફરન્સ પત્યા બાદ વિદ્યાર્થીઓ શું કર્યા છે, આ નિર્ણયને તેઓ કેવી રીતના આવકારી રહ્યા છે તે સાંભળીએ. એસીપીસી એટલે લગભગ 30-40 વર્ષ જૂના છે, તો આજે એફિશિયન્ટલી કામ કરે છે. એ જ્યારે આગળ વધશે, આપણે બધી શક્યતાઓ જે છે આપણે જાણવા માટે રિપીટેડલી ફરી એક ક્વેશ્ચન પૂછી લઉં છું કે આમાં રાજ્ય સરકારનો કોઈ ઇન્ટરફિયરન્સ નથી ને સામાન આ ડિસિઝન લેવામાં? ના, મારે લોકો ડિસ્કશન તો કરવું જ પડે ને. એટલે રાજ્ય સરકારનો ઇન્ટરફિયરન્સ? ઇન્ટરફિયરન્સ ના કહેવાય એને. જો તમે એમએસ યુનિવર્સિટીની તમે એક મિનિટ ભાઈ, તમારે એમએસ યુનિવર્સિટી પબ્લિક યુનિવર્સિટી તરીકે ઓળખાય છે, બધાને ખબર છે. એની આખી ગ્રાન્ટ અમને ગુજરાત રાજ્ય સરકાર તરફથી જ મળે છે, આખી ગ્રાન્ટ. તો અમારે જે પણ કરવું હોય તો અમારે પરામર્શ તો કરવો જ પડે. એટલે ઘટાડતા વખતે પરામર્શ કર્યો હતો કે આ તમે સર તમારા નિર્ણય સાથે ઘટાડ્યા છે જ નહીં, ઘટાડ્યા છે જ નહીં. જે ગયા વખતે હતી એ જ સીટ છે. ના ના, આગલાથી ચર્ચા, રાજ્ય સરકાર સાથે ચર્ચા કરીને આ નિર્ણય લેવાયો છે. બરાબર છે, બધા સાથે ચર્ચા કરીને સરકાર સામે લઈને લીધેલો નથી આ નિર્ણય ખાલી. તો હવે ડીન શ્રી શું, તમે એકવાર ડીન પર ડોળ્યું કે ડીને કહ્યું એટલા માટે અમે બધાને સાથે જ. કાલે આપણે બધા સાંસદ સભ્યો, આપણે ધારાસભ્યો, સરકાર શ્રી બધા સાથે આપણે આજે સવારે જે લોકો આવીને એવું કહી ગયા છે કે વડોદરાના તમામ વિદ્યાર્થીઓને પ્રવેશ આપો, નહીતર 48 કલાક પછી ઉગ્ર આંદોલન થશે, એના માટે શું કહેવું છે? હવે બધાને કેવી રીતે એટલે અપાય, આપણે પણ વિચારવાની વસ્તુ છે કે જે છે એમાં આપણે વધારેમાં વધારે લોકોનો સમાવેશ કરવાનો પ્રયત્ન કરીશું. અને કોઈ પણ જગ્યા તમે એ કહી દો જ્યાં બધાને મળી જતા હોય, કોઈ પણ જગ્યા. એ એશ્યોરન્સ, એ 1400 સીટ વધારે એશ્યોરન્સ ના કહેવાય સાહેબ. તમારે બધું ટેક ઇટ ફોર ગ્રાન્ટેડ લેવાનું, અને અમે જે આપીએ તમારે ટેક ઇટ ફોર ગ્રાન્ટેડ લઈ લેવાનું, અને બીજા જે ઉમેદ રાખો એ બધું. ના 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 ના, એ કઈ સવાલ, 1400 પણ અમે કહીએ છીએ, ના ના અમે તો આટલા જ આપીશું, આ એના જેવી વાત. બધાને પ્રોસેસ સમજવાની આવશ્યકતા છે. અને જે 1400 છે એને ટિકિટ ફોર ગ્રાન્ટેડ ના લેવાય સાહેબ, એ એટલે વધારેની જગ્યા કહેવાય. તમે લોકો એવું વિચારો કે એ તો ટિકિટ ફોર ગ્રાન્ટેડ. પૂછી લઉં છું, આજે રાજ્ય સરકારમાં શિક્ષણ મંત્રી કે શિક્ષણ સચિવ જોડે આના સંદર્ભમાં આપની મીટિંગ કોઈ થઈ? જો એમાં એ કોઈનું નામ જોગ ના કહેવાય, અમે લોકો પરામર્શ કરીએ છીએ, પરામર્શ કરીએ છીએ. એમાં કઈ વાત, કોની સાથે એ કઈ એટલે નામ જોગ આપવાની જરૂર ના હોય, પરામર્શ એટલે પણ પરામર્શ. જે રીતે છેલ્લા 3-4 દિવસથી જે આંદોલન ચાલતું હતું, તેમાં સૌ પ્રથમ તો ડીન સરનો ઘેરાવ કરવામાં આવ્યો, આવેદનો આપવામાં આવ્યા, હેડ ઓફિસ પર મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓને વાલીઓ આવ્યા, સાંસદશ્રીને અમે રજૂઆત કરી, સાંસદશ્રી દ્વારા ગઈકાલે હોટલમાં બેઠક યોજવામાં આવી. તેનાથી આજે કંઈક ને કંઈક વાઇસ ચાન્સેલર સરને પ્રેસ કોન્ફરન્સ બોલાવવાની જરૂર પડી. પરંતુ તેની અંદર જે નિર્ણય લેવામાં આવ્યો છે કે 1400 સીટો વધારવામાં આવી છે, તે જે નિર્ણય આવ્યો છે તેને અમે અસ્વીકાર કરીએ છીએ. કારણ કે આ આંદોલનનો હેતુ પહેલા દિવસથી એક જ હતો કે ગયા વર્ષે જેટલી ટકાવારી પર એડમિશન થયા હતા એટલી જ ટકાવારી પર આ વર્ષે એડમિશન થવા જોઈએ. એટલે કે ગયા વર્ષે 50 ટકાવાળા વિદ્યાર્થીઓને પણ એડમિશન મળ્યું હતું, તો આ વર્ષે પણ 50 ટકાવાળા વિદ્યાર્થીઓને એડમિશન મળવું જોઈએ, એ જ અમારો મુદ્દો છે. કારણ કે આ વર્ષે બોર્ડનું રિઝલ્ટ વધારે આવ્યું છે, વડોદરા શહેરનું 85% રિઝલ્ટ આવ્યું છે, 100 એ 85 વિદ્યાર્થીઓ પાસ છે, એટલે એ રીતે સીટોમાં વધારો થવો જોઈએ. આ લોકો એવું કહે છે કે અમારે પાસે બેસાડવાની જવાબદારી જગ્યા નથી, તો શું પહેલેના ડીન પહેલેના વાઇસ ચાન્સેલર નહોતા બેસાડતા? પહેલાં તો 10-10, 12-12 હજાર એડમિશન થયેલા છે અને વિદ્યાર્થીઓએ પરીક્ષા આપેલી છે, તો બિલ્ડિંગની સાઇઝ તો કંઈક નાની નહીં થઈ ગઈ એટલી જ છે. કંઈક ને કંઈક એમના મેનેજમેન્ટમાં ખામી છે, એ લોકો પોતાના મેનેજમેન્ટની ખામી નથી ગણતા, અને વાંક અને આનો ભોગ વિદ્યાર્થીઓનું ભવિષ્ય બની રહ્યું છે તેવું લાગી આવે છે. અને તમે જોઈ શકો છો કે જેટલી પણ મુશ્કેલી થઈ હોય, કેમ બીજી કોઈ ફેકલ્ટીમાં નથી થતી, કોમર્સ ફેકલ્ટીમાં થાય છે, એ પણ એક પ્રશ્ન ઉદભવે. એટલે કંઈક ને કંઈક કોમર્સ ફેકલ્ટીના મેનેજમેન્ટમાં ખામી છે, આ લોકોએ પોતાના મેનેજમેન્ટને સુધારવાની જરૂર છે, ના કે વિદ્યાર્થીઓની સીટો ઘટાડવાની જરૂર છે. આગામી દિવસમાં આંદોલનની રણનીતિ કેવી હશે? આગામી દિવસોમાં અમારું આંદોલન ઉગ્રથી ઉગ્ર બનશે. તમે જોઈ શકો છો છેલ્લા 2 દિવસથી ઉગ્રથી ઉગ્ર આંદોલન થતા જ આવે છે. અહીંયા જો અમારી વાત નહીં સાંભળવામાં આવે તો અમે ગાંધીનગર સુધી શિક્ષણ મંત્રીને પણ હવે ડાયરેક્ટ અમે મળવા માટે પણ જઈશું.
વાઇસ ચાન્સેલર સાહેબ દ્વારા જે હાલમાં પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી યુનિવર્સિટી હેડ ઓફિસ ખાતે, તેમાં રજિસ્ટ્રાર સર અને જે ડીન સર હતા ફેકલ્ટી ઓફ કોમર્સના તે પણ ઉપસ્થિત હતા, પીઆરઓ સાહેબ પણ ઉપસ્થિત હતા. જે રીતે પાછલા 5 દિવસથી વડોદરા શહેરના સ્થાનિક વિદ્યાર્થીઓ તથા તેમના વાલીઓ આ આંદોલન કરી રહ્યા છે, ઉગ્ર વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે, તેનું કારણ એક જ છે કે માત્ર જે પ્રકારે વડોદરાના સ્થાનિક વિદ્યાર્થીઓ માટે બેઠકો ઘટાડી દેવામાં આવી તો તેનું નિરાકરણ શું? સર સયાજીરાવ ગાયકવાડમાં જ્યારે પ્રથમ હક વડોદરા શહેરના સ્થાનિક વિદ્યાર્થીઓનો હોય અભ્યાસ કરવા માટે, તો આ વિદ્યાર્થીઓ ક્યાં જશે? વાઇસ ચાન્સેલર દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે ફક્ત અમે 1400 સીટ ઉપર એડમિશન આપીશું, તો 1400 સીટમાં તો વાત કરીશું, 75.86% જ લાસ્ટ ક્રાઇટેરિયા છે. આ 1400 સીટમાં આવતા આવતા 65% સુધી જે પર્સન્ટેજ ક્રાઇટેરિયા છે તે અટકી જશે, તો એના નીચેના વિદ્યાર્થીઓ ક્યાં જશે? શું એ લોકો પ્રાઇવેટ કોલેજ અને ખાનગી યુનિવર્સિટીમાં જઈ શકશે, ફીસ ભરી શકશે? તો અમારી માંગ એ છે કે લાસ્ટ યર 50% ઉપર જેટલા પણ વિદ્યાર્થીઓને જે રીતે એડમિશન આપવામાં આવ્યું હતું તે જ પ્રમાણે આ વર્ષ પણ 50% અને તેનાથી વધારે જે પણ વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષામાં લઈ આવ્યા છે તેમને એડમિશન આપવામાં આવે. આ નિર્ણયને અમે અસ્વીકારીએ છીએ, નિર્ણયને અમે સ્વીકારતા નથી, અને અમારો જો વિરોધ છે તે આવનાર સમયમાં યથાવત રહેશે. આગામી સમયોમાં કાર્યકર્તાઓ જોડે ચર્ચા કરીને અમે અમારું વિરોધ પ્રદર્શન છે અને ઉગ્ર આંદોલન છે એ અમે ચાલુ રાખીશું. જે રીતે પ્રેસ કોન્ફરન્સમાં પણ મીડિયાની માધ્યમથી તમે સૌ કોઈ જણાવ્યું હશો કે વીસીએ 1400 સીટ જ જાહેર કરી છે કે 1400 સીટ યુનિવર્સિટીમાં વધવાની છે, એનું સરેસર બધા વિદ્યાર્થીઓ નેતા બધા વડોદરા શહેરના વિદ્યાર્થીઓ સરેસર એનું વિરોધ કરી રહ્યા છે. અને અમે જે આંદોલન યુનિવર્સિટીમાં 15 દિવસથી ચલાવી રહ્યા છીએ એ આંદોલન કાલે પણ ચાલુ રહેશે, જ્યાં સુધી વડોદરા શહેરના 50% 40% ધરાવતા વિદ્યાર્થીઓને યુનિવર્સિટીમાં એડમિશન નહીં મળે ત્યાં સુધી અમે આ લડત જાળવી રાખીશું. જે રીતે વીસીએ પ્રેસ કોન્ફરન્સમાં વાત તો કરી છે કે ભાઈ 1400 વિદ્યાર્થીઓ, પછી બીજી વાત પર લઈ જઈએ કે જીકાસનું સેન્ટર અમે ખોલ્યું છે, જીકાસની પદ્ધતિ કેવી રીતે, વાતો માત્ર ને માત્ર ગોળ ગોળ ફરામાં આવી છે વીસી દ્વારા, પરંતુ એને ક્યાંક ને ક્યાંક વડોદરાના વિદ્યાર્થીઓની લાગણી નથી. જ્યારે એમને એવું જ લાગે છે કે વડોદરાના વિદ્યાર્થીઓને યુનિવર્સિટીના વિદ્યાર્થી નેતાઓને અમે લોલીપોપ આપીશું એ સ્વીકારી લેશે, પરંતુ વીસીને અમે ખુલ્લો ચેલેન્જ કરીએ છીએ કે જ્યાં સુધી વડોદરાના તમામ વિદ્યાર્થીઓને યુનિવર્સિટીમાં એડમિશન નહીં મળે ત્યાં સુધી અમે આ વિરોધ ચાલુ રાખીશું.